नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 रसायण विज्ञान कार्बनिक रसायनशास्त्र एकम 10 થી એકમ 13 સુધી IUPAC નામકરણ માટે પ્રશ્ન પૂછાય છે. ધોરણ 11 માં ચર્ચા પણ કરી છે આપણે IUPAC નામકરણ અંગેની, ફરી પાછા એકવાર જોઈ લઈએ. IUPAC નામકરણ માટેના નિયમો. નિયમ નંબર 1, મુખ્ય ક્રિયાશીલ સમૂહની ઓળખ. કાર્બનિક સંયોજનનું બંધારણ આપેલું છે, દાખલા તરીકે CH3 CHOH CH2 CH CH3 COOH. અહીં ક્રિયાશીલ સમૂહ જોઈશું તો COOH, મિથાઇલ અને હાઇડ્રોક્સી ત્રણ ક્રિયાશીલ સમૂહ છે. તો આ જગ્યાએથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો હોય તો શું ચેક કરવું પડે? એની અગ્રિમતા ક્રમ, ક્રિયાશીલ સમૂહનો અગ્રિમતા ક્રમ નક્કી કરવો પડે. COOH સૌથી અગ્રિમતા ક્રમે છે અહીંયા, એટલે એ આપણું થઈ જશે પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ, મુખ્ય ક્રિયાશીલ સમૂહ. જ્યારે મિથાઇલ અને હાઇડ્રોક્સી એ આપણા શું થશે? અન્ય વિસ્થાપક સમૂહ તરીકે આપણે એને સબસ્ટિટ્યુએન્ટ તરીકે ગણતરીમાં લઈશું. ત્યારબાદ બીજા નિયમ પ્રમાણે મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરફથી લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરી કાર્બન પરમાણુને નંબર આપવો, ક્રમાંક આપવો. સંયોજનમાં આપણે જોઈએ COOH તરફથી નંબર આપવો પડશે, લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી પડશે, તો એને નંબર આપણે આપીશું 1, ત્યારબાદ 2, 3, 4 અને 5. લાંબામાં લાંબી શૃંખલા નક્કી થઈ ગઈ, ક્રમાંક આપી દીધો. રૂલ નંબર 3, નિયમ 3 શું કહે છે? તો કે કાર્બનની સંખ્યાને આધારે મુખ્ય ક્રિયાશીલ સમૂહના પ્રત્યય ઉપરથી નામ નક્કી કરો. લાંબામાં લાંબી શૃંખલામાં કેટલા કાર્બન છે? 1, 2, 3, 4 અને 5. ખૂબ અગત્યનું છે મિત્રો, અહીં કાર્બોક્સિલિક એસિડના કાર્બનને ગણતરીમાં લેવાનો છે. તો 5 કાર્બન છે, 5 કાર્બન માટે આપણે વાંચીશું પહેલાં તો પેન્ટેન. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય કયો છે? COOH માટે પ્રત્યય શું લાગે? તો કે ઓઇક એસિડ. પેન્ટેન વત્તા ઓઇક એસિડ શું બનશે? પેરેન્ટ નેમ પેન્ટેનોઇક એસિડ. ત્યારબાદ નિયમ નંબર 4, અન્ય વિસ્થાપક સમૂહને આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ગોઠવી તેના સ્થાન નંબર આપવા. બંધારણમાં અન્ય વિસ્થાપક સમૂહ તરીકે અહીંયા આલ્કોહોલ અને મિથાઇલ એ બંનેના શું આપવાનો છે? એના આલ્ફાબેટિકલ ઓર્ડર અને સાથે સાથે એના નંબર્સ. તો અહીંયા શું રહેશે? 4 હાઇડ્રોક્સી અને બીજા નંબર ઉપર મિથાઇલ છે, તો 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ. આ થઈ ગયું નિયમ નંબર 5. આગળ વધારવાનું છે એ જ રીતે, તો કે મુખ્ય નામની આગળ વિસ્થાપક સમૂહને તેમના ક્રમ સહિત લખવા. આપણું મુખ્ય નામ શું હતું? તો કે પેન્ટેનોઇક એસિડ. એની આગળ પૂર્વક તરીકે કોણ લાગશે હવે? તો કે 4 હાઇડ્રોક્સી, અહીંયાથી 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ, 4 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પેન્ટેનોઇક એસિડ. એ આ આપણું સંયોજનનું IUPAC નામકરણ થઈ ગયું. એટલે 5 નિયમોને આધારે. હવે નિયમ નંબર 6, એનાથી થોડું આગળ જવાનું છે. તો કે નીચેના ક્રિયાશીલ સમૂહ હંમેશા વિસ્થાપક તરીકે નામકરણ થાય, સબસ્ટિટ્યુએન્ટ તરીકે. તો જોઈએ, ક્લોરો, બ્રોમો, આયોડો, ફ્લોરો, સાયનો, આલ્કાઇલ, આલ્કોક્સી, એમાઇન, નાઇટ્રોસો બધા વિસ્થાપક તરીકે હંમેશા નામકરણ થાય. રૂલ નંબર 7, નિયમ 7, તો કે કાર્બન કાર્બન દ્વિબંધ માટે પ્રત્યય વાપરીશું ઇન, કાર્બન કાર્બન ત્રિબંધ માટે પ્રત્યય વાપરીશું આઈન. ત્યારબાદ રૂલ નંબર 8 માટે, તો કે કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિબંધ ધરાવતા સંયોજનો બંધ, દાખલા તરીકે દ્વિબંધ પણ હાજર છે અને ત્રિબંધ પણ હાજર છે, તો એને સંયુક્ત રીતે શું વાંચી શકાય? આલ્કિનાઇન્સ કહેવાય. અને એ દ્વિબંધ અને ત્રિબંધની આગળ તેનો સ્થાન ક્રમાંક લખવો જરૂરી છે, એને લખવામાં આવે છે.
બીજા નંબર ઉપર હોય તો ટુ, દાખલા તરીકે બ્યુટ ટુ ઇન. બરાબર છે મિત્રો? તો આ આઠ નિયમોને ધ્યાન પર રાખી આઈયુપીએસી નામકરણ સરળતાથી લખી શકાય. આપણે કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીએ હવે. દાખલા તરીકે નંબર એક, સીએચ થ્રી સીઓ સીએચ ટુ સીએચ ટુ સી ડબલ ઓ એચ. જોઈએ અહીંયા બે ક્રિયાશીલ સમૂહ. હવે નામકરણ કરવા માટે પ્રથમ નિયમ, તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહની ઓળખ અગ્રિમતા ક્રમ મુજબ સી ડબલ ઓ એચ સમૂહ અને કીટોન સમૂહ કોણ પ્રથમ આવશે, તો કે સી ડબલ ઓ એચ ગ્રુપ આપણું પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ રહેશે. નિયમ નંબર બે, તો કે પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ તરફથી લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરી ક્રમાંક આપવો. નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ. ત્યારબાદ નિયમ નંબર ત્રણ શું કહે છે, કાર્બન સંખ્યા કાર્બન પરમાણુ કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ. પાંચ કાર્બન મતલબ પેન્ટેન. મુખ્ય ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય ઓઇક એસિડ, તો પેન્ટેનોઇક એસિડ. નિયમ નંબર ચાર શું કે, તો કે અન્ય વિસ્થાપક સમૂહ ને ક્રમાંક આપવો અને આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ લખવું. અહીંયા માત્ર એક જ વિસ્થાપક સમૂહ અન્ય વિસ્થાપક સમૂહ તરીકે સબસ્ટિટ્યુન્ટ તરીકે હાજર છે, તો એને આપણે લખીશું ફોર. હવે કીટોન છે, કીટોન માટે શું લાગે પૂર્વક, તો કે ઓક્સો, ફોર ઓક્સો અને સાથે જોડી દઈશું એને પેન્ટેનોઇક. બીજું એક ઉદાહરણ લઈ લઈએ, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓ સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ. અહીંયા એક આલ્કોહોલ અને બીજું આલ્કોક્સી મિથોક્સી સમૂહ, બે ક્રિયાશીલ સમૂહ હાજર છે. અગ્રિમતા ક્રમ મુજબ ઓએચ આપણો પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ થશે, જ્યારે મિથોક્સી શું થશે, તો કે સબસ્ટિટ્યુન્ટ તરીકે. નંબરિંગ ક્યાંથી કરીશું, તો કે ઓએચ તરફથી વન ટુ થ્રી અને ફોર. ત્યારબાદ પેરેન્ટ નેમ નક્કી કરવું છે, કેટલા કાર્બન છે, એક બે ત્રણ અને ચાર. ઓએચ માટે પ્રત્યય શું લાગે, ઓલ બ્યુટેનોલ. અન્ય વિસ્થાપક સમૂહમાં કયા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર. પ્રત્યય શું લાગશે, ટુ મિથોક્સી. હવે ઓએચ સમૂહનો પણ ક્રમાંક આપવો પડશે, વન અને ચાર કાર્બન છે, બ્યુટેનોલ. તો થઈ જશે આપણું આઈયુપીએસી નામ, બંધારણનું આઈયુપીએસી નામ, ટુ મિથોક્સી વન બ્યુટેનોલ. ત્રીજું એક ઉદાહરણ જોઈએ, સીએચ થ્રી સીએચ ટુ સીઓ સીએચ ટુ સીએચ ઓ.
આલ્ડીહાઇડ ગ્રુપ અને કીટોન ગ્રુપ. અગ્રિમતા કોની રહેશે? તો કે આલ્ડીહાઇડ ગ્રુપની. સેમ ઉપરનો જે એક્ઝામ્પલ છે એ જ પ્રકારે ફેર શું છે? અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે. નંબરિંગ અહીંયાથી શરૂ થશે, 1, 2, 3, 4, 5. ત્રીજા નંબર ઉપર કીટોન સમૂહ, 3 ઓક્ઝો, 5 કાર્બન છે, પેન્ટેન આલ્ડીહાઇડ માટે આલ પ્રત્યય, 3 ઓક્ઝો પેન્ટેનાલ. ચોથું એક ઉદાહરણ જોઈએ, CH3 CH ડબલ બોન્ડ CH CO CH 2 CH 3. હવે અહીંયા દ્વિબંધ છે, અહીંયા છે કીટોન સમૂહ. નંબરિંગ ક્યાંથી શરૂ કરીશું? આ તરફથી, લેફ્ટ હેન્ડ સાઈડથી, રાઈટ હેન્ડ સાઈડથી. મુખ્ય ક્રિયાશીલ સમૂહ અહીંયા કયો થશે એ પણ નક્કી કરવું પડશે, અગ્રિમતાક્રમ નક્કી કરવો પડશે. સ્ટાર્ટિંગ કરીશું અહીંયાથી, ઓછામાં ઓછા નંબર આવે તે તરફથી, નંબર 4, 5 અને 6. હવે આ આપણું પેરેન્ટ મોલેક્યુલ થયું, પેરેન્ટ નેમ તરીકે અહીંયા યુઝ થશે CO. ચોથા નંબર ઉપર દ્વિબંધ, 6 કાર્બન કુલ, 4 હેક્ઝીન. ત્રીજા નંબર ઉપર કીટોન ગ્રુપ, કીટોન માટે શું વપરાશે સફિક્સ? તો કે ઓન, 4 હેક્ઝીન 3 ઓન. ઉદાહરણ નંબર 5 જોઈએ, CH3 CH2 CL. સરળતાથી લખી શકશું, નંબર ક્યાંથી આપીશું? આ તરફથી, આ તરફથી ગ્રુપ આપણી પાસે મિથાઇલ છે, અહીંયા ક્લોરિન સમૂહ છે, તો નંબરિંગ ક્યાંથી શરૂ કરીશું? શું? તો કે ઓછામાં ઓછા નંબર આવે તે તરફથી. અહીંથી આપીશું 1, 2, 3, તો ત્રીજા નંબર ઉપર ક્લોરિન આવશે. આ તરફથી નંબર આપીશું તો 1, 2, 3, તો ઓછામાં ઓછો નંબર કઈ તરફથી આવશે? આ તરફથી. માટે અહીં નંબર 1, 2 અને શું રહેશે 3. લાંબામાં લાંબી શૃંખલા પણ જોવી પડશે, 1, 2, 3. આ તરફથી આપશો તો પણ એક સરખા જ કાર્બન રહેવાના છે, એટલે કોઈ ફેર પડશે નહીં. આપણે અહીંયાથી જમણીથી ડાબી તરફ નંબર આપીશું. હવે અહીંયા છે ક્લોરો, CH, અને આ છે મિથાઇલ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પ્રથમ કોણ આવે? સી. તો અહીંયાથી 1 ક્લોરો. હવે બીજા સ્થાન ઉપર બે વખત મિથાઇલ સમૂહ જોડાયા છે, એટલે બે વખત નંબર લખવો પડે, 2, 2. સાથે સાથે જ્યારે બે વખત એક જ સરખો સમૂહ જોડાયો છે મિથાઇલ, તો ડાઈ શબ્દ વાપરીશું, ડાઈ મિથાઇલ. કુલ કેટલા કાર્બન છે? 1, 2 અને 3. તો શું આવશે? પ્રોપેન, 1 ક્લોરો 2, 2 ડાઈમિથાઇલ પ્રોપેન. અન્ય એક ઉદાહરણ લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH C BR CH3 CH3. હવે અહીંયા જોઈએ, એક આલ્કીન સમૂહ, બ્રોમીન હેલોજન સમૂહ અને સબસ્ટિટ્યુએન્ટ તરીકે મિથાઇલ બીજો એક સમૂહ. નિયમ તો આપણે એ જ ફોલો કરવું પડશે,
ओछा में ओछा नंबर तरफ थी, वन टू थ्री फोर फाइव। ब्रोमो बीआर ब्रोमो मिथाइल कार्बन गणी काढ़ पड़ से, एक बे त्रण चार अने पांच, पांच कार्बन की श्रृंखला तो छेज, एनी साथे द्विबंध जोड़ायो छे तो पेन्टीन वाँचीशू अहींया पेन्टीन। बाकीना जे समूह छे एने एने आल्फाबेटिकल मुजब क्रमांक साथे लखी नाखो, तो कि फोर पहलो ब्रोमो आवे, कई पोजिशन पर छे चार, फोर ब्रोमो, चौथा स्थान पर फरी पाछो मिथाइल जोड़ायो छे, कोई वांधो नथी, फोर मिथाइल। अने आगळ चर्चा करीए, जो कार्बन कार्बन द्विबंध होय तो एने इन प्रत्यय लगाड़वो अने साथे साथे एनो क्रमांक पण आपवो। तो पेरेंट नेम क्यूँ हतु आपणो? पेन्टेन, पेन्ट, इन लगाड़ीशुं तो पेन्टीन वंचाशे, पण बीजा नंबर उपर द्विबंध छे एटले एनुं स्थान पण दर्शाववुं पड़े, पेन्ट टू इन। तो थई गयुं आ उदाहरण, फोर ब्रोमो फोर मिथाइल पेन्ट टू इन। हवे आ उदाहरण एक अगत्यता बीजी पण छे कि आ जे उदाहरण छे एमां आपणे जोईशुं तो कार्बन द्विबंध कार्बन અને એની સાથે જે જોડાયેલો કાર્બન છે એની સાથે બીજો એક હેલોજન સમૂહ જોડાયો છે, એટલે આ પ્રકારની જે રચના છે એને આપણે એલાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખી શકાય। હવે એક અન્ય ઉદાહરણની ચર્ચા કરીએ, ઉદાહરણ નંબર સાત, સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી સી એલ સી એચ ટુ સી એચ સી એચ થ્રી સી એચ થ્રી। ઉપરના જેવું જ કંઈક ઉદાહરણ છે, ક્લોરિન મિથાઇલ અને દ્વિબંધ આલ્કિન્સે। નંબરિંગ ક્યાંથી શરૂ કરીશું? જેથી ઓછામાં ઓછો નંબર આવે તે તરફથી। તો અહીં વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, ક્લોરો અને મિથાઇલ અગ્રિમતા કોને રહેશે? ક્લોરોને, ત્રીજા નંબર ઉપર છે થ્રી ક્લોરો ડેશ, પાંચમા નંબર ઉપર મિથાઇલ ફાઇવ મિથાઇલ। કુલ કેટલા કાર્બન? એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ કાર્બન હેક્ઝેન, બીજા નંબર ઉપર દ્વિબંધ હેક્સ ઇન દ્વિબંધ, કેટલા નંબર ઉપર? બે નંબર ઉપર। તો શું લખીશું? પહેલાં તો હેક્સ ઇન, પણ બે નંબર ઉપર સ્થાન દર્શાવીશું તો ટુ ઇન, થ્રી ક્લોરો ફાઇવ મિથાઇલ હેક્સ ટુ ઇન। તો અહીંયા આપણે જોઈશું તો આ ખૂબ અગત્યનું એક બીજું એક ઉદાહરણ થઈ ગયું અહીંયા। તો આટલો જે ભાગ છે એ છે સી એચ ડબલ બોન્ડ સી અને એની સાથે કોઈ હેલોજન સમૂહ જોડાયો હોય, તો આ કંઈક મિત્રો વિનાઇલ હેલાઇડનું ઉદાહરણ છે। તો અહીંયા આપણે જે કંઈક ઉદાહરણો છે એ પૂરા થયા। થેન્ક યુ વેરી મચ।